કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 7 વિષય સંસ્કૃતમાં આપણે પહેલો વિડિયો રિવિઝનનો જોયો. અત્યારે આપણે ભણવાનું છે વંદના. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ જ છે કે વિદ્યા આપનાર માં સરસ્વતી છે. જો એમની કૃપા આપણા પર હોય તો આપણે વિદ્વાન પણ બની શકીએ, પછી આપણે ગમે તે ફિલ્ડમાં હોય. માતા સરસ્વતી માત્ર મનુષ્ય માટે જ પૂજનીય નથી, તેની સરસ્વતી માતાની પૂજા તો દેવો, ઋષિ મુનિઓ, કિન્નરો, નરો વગેરે તેમની પૂજા કરે છે. તો આપણે વંદનામાં વિદ્યાના દેવી સરસ્વતી, સંસ્કૃત ભાષારૂપી માતા, દીવાની જ્યોતિને અને વિષ્ણુ ભગવાનની વાત કરવામાં આવી છે. તો આપણે પહેલા શ્લોકોનું ગાન કરીશું. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તશ્યૈ નમો નમઃ પઠામિ સંસ્કૃતં નિત્યં વદામિ સંસ્કૃતં સદા ધ્યાયામિ સંસ્કૃતં સમ્યક્ વંદે સંસ્કૃતમાતરમ્ શુભં કરોતુ કલ્યાણમ્ આરોગ્યમ ધનસંપદમ્ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુ તે મુખં કરોતિ વાચાલમ્ પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમ માધવમ. તો આપણે શ્લોકોનું ગાન કર્યું. તો આપણે આજે પહેલા બે શ્લોકોનું શબ્દાર્થ અને અનુવાદ સહિત તેની સમજૂતી મેળવીશું. તો પહેલો શ્લોક જુઓ. યા દેવી સર્વભૂતેષુ, યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તશ્યૈ નમો નમઃ. તો યા એટલે જે, દેવી એટલે દેવી, યા એટલે જે, દેવી એટલે દેવી, સર્વ એટલે બધા, ભૂતેષુ એટલે પ્રાણીઓમાં, જે દેવી બધા પ્રાણીઓમાં, સર્વ એટલે બધા, ભૂતેષુ એટલે પ્રાણીઓમાં, વિદ્યારૂપેણ એટલે કે વિદ્યારૂપે, સંસ્થિતા એટલે રહેલી છે. યા એટલે જે, દેવી એટલે દેવી, સર્વભૂતેષુ એટલે કે બધા પ્રાણીઓમાં, વિદ્યારૂપેણ એટલે વિદ્યારૂપે, સંસ્થિતા એટલે રહેલી છે. પહેલી લીટીનું ગુજરાતી થાય કે જે દેવી બધા પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી છે. તશ્ય એટલે તે એટલે કોણ? તો કે તે દેવી કોણ? સરસ્વતી. તો તે દેવીને નમસ્તી સંધિ છૂટી પાડીએ તો નમઃ થાય. તો તે દેવીને નમસ્કાર. વારંવાર નમસ્તશ્ય 3 વાર આપીશું, પણ આપણે એનો અનુવાદ 2 જ વાર લેવાનું છે. તશ્ય એટલે તે દેવીને, નમઃ એટલે નમસ્કાર, નમઃ એટલે નમસ્કાર, નમો નમઃ આની સંધિ છૂટી પાડીએ તો નમઃ વત્તા નમઃ 2 વાર રિપીટ થાય છે, એટલે આપણે લેવાનું છે વારંવાર નમસ્કાર. હજુ ફરીથી ધ્યાન આપો. તશ્ય એટલે તે દેવીને નમઃ 2 વાર આપેલું છે. તશ્ય એટલે તે દેવીને નમસ્કાર, નમો નમઃ એટલે કે વારંવાર નમસ્કાર. હજુ પહેલેથી એનું ગુજરાતી જોઈ લઈએ. જે દેવી બધા પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી છે, તે દેવીને નમસ્કાર, વારંવાર નમસ્કાર. હજુ નમો નમઃ એટલે વારંવાર નમસ્કાર. હજુ હવે બીજા શ્લોક ઉપર ધ્યાન આપીએ. પઠામિ સંસ્કૃતમ નિત્યમ, નિત્યમ એટલે હંમેશા. નિત્યમ એટલે શું? હંમેશા. પઠામિ એટલે વાંચું છું, સંસ્કૃતમ એટલે સંસ્કૃત, હંમેશા સંસ્કૃત વાંચું છું. પણ કોણ? તો કે હું. તો હું સંસ્કૃત થશે અહમ. શું થશે? અહમ. તો આ અહમ ક્યાં લાગશે? પઠામિની આગળ. અહમ એટલે હું, નિત્યમ એટલે હંમેશા, હું હંમેશા સંસ્કૃત, પઠામિ એટલે વાંચું છું, અહમ એટલે હું, નિત્યમ એટલે હંમેશા, સંસ્કૃતમ એટલે સંસ્કૃત, પઠામિ એટલે વાંચું છું, હું હંમેશા સંસ્કૃત વાંચું છું. આ બાજુ ધ્યાન રાખજો. ફરીથી પાછું હું લેવાનું છે. હું સદા એટલે પણ હંમેશા થશે. હું હંમેશા
સંસ્કૃતમ એટલે સંસ્કૃત, વદામી એટલે બોલું છું, હું હંમેશા સંસ્કૃત બોલું છું, સદાની આગળ શું લાગશે? અહમ, અહમ એટલે હું, હું હંમેશા સંસ્કૃત બોલું છું. પહેલી લીટીનું ગુજરાતી, હું હંમેશા સંસ્કૃત વાંચું છું, હું હંમેશા સંસ્કૃત બોલું છું. ધ્યાયામિ સંસ્કૃતમ, ધ્યાયામિ સંસ્કૃતમ. સમ્યક શું કહે છે કે સમ્યક એટલે સારી રીતે, કોણ? તો કે હું સારી રીતે. સંસ્કૃતમ એટલે સંસ્કૃતનું, ધ્યાયામિ એટલે ધ્યાન ધરું છું. અહમ અહીંયા પર લેવાનું છે કે હું, સમ્યક એટલે સારી રીતે, હું સારી રીતે, સંસ્કૃતમ એટલે સંસ્કૃતનું, ધ્યાયામિ એટલે ધ્યાન ધરું છું. હું હંમેશા, હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું. હું હંમેશા સંસ્કૃત વાંચું છું, હું હંમેશા સંસ્કૃત બોલું છું, હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું. ફરીથી પાછું હું લેવાનું છે કે હું સંસ્કૃત માતર એટલે કે સંસ્કૃત ભાષારૂપી માતાને વંદે એટલે વંદન કરું છું. હું સંસ્કૃત ભાષારૂપી માતાને વંદન કરું છું. હવે આ પઠામી છે એ વ્યાકરણના ભાગે જોવા જઈએ તો પઠામી એ વર્તમાનકાળ ઉત્તમ પુરુષ એક વચનનો રૂપ થાય. પઠામી, વદામી, ધ્યાયામિ શેનું રૂપ થાય? વર્તમાનકાળ ઉત્તમ પુરુષ એક વચનનો રૂપ થાય. પઠામી હોય તો પઠ ધાતુ હોય, વદામી હોય તો વદ ધાતુ હોય, અને ધ્યાયામિ હોય તો ધ ધાતુ હોય. ફરીથી અમે એકવાર અનુવાદ જોઈ લઈશું. જે દેવી બધા પ્રાણીઓમાં વિદ્યા રૂપે રહેલી છે તે દેવીને નમસ્કાર, નમસ્કાર, વારંવાર નમસ્કાર. હજો હું હંમેશા સંસ્કૃત વાંચું છું, હું હંમેશા સંસ્કૃત બોલું છું, હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું, હું સંસ્કૃત ભાષારૂપી માતાને વંદન કરું છું. તો બીજા બે શ્લોકનો અનુવાદ આપણે બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.